પતિ શું છે તો કે એમનું દરઅસલ સ્વરૂપ શાસ્ત્રના રચયિતા બુદ્ધિના સર્વશ્રેષ્ઠ દાતા એ ગણપતિનું સ્વરૂપ છે. જેમ મહાવીર ભગવાન હોય, કોઈ પણ તીર્થંકર ભગવાન હોય, એમની જે વાણી હોય એ વાણી ભગવાનને તો કઈ લખવાની કશું હોય નહીં, એમના જે શિષ્યો એવા હોય કે જેને ગણધર કહેવામાં આવે છે, ભગવાનની દરેક વાતનું ધારણ કરી શકે, એની અંદર ભગવાનના દરેક સિદ્ધાંતોને અંદર ધારણ કરી શકે અને એ વાત એ શાસ્ત્ર રૂપે લખે પછી. એટલે બુદ્ધિના સૌથી સર્વશ્રેષ્ઠ દાતા એ ગણપતિ કહેવાય, ગણધર કહેવાય છે. ભગવાનની વાત સમજવા માટે ગણધરની કલની જરૂર પડે. આપણે ગણધર હોય, ગુણોને ધારણ, ભગવાનના જે ગુણો, ભગવાનના જે સિદ્ધાંતો હોય એને ધારણ કરેલા હોય. હા, એટલે ભગવાન ભગવાન આપણી ભાષામાં લઈ લેવાનો. આપણે એમના મહેતાજી લખના બધો હિસાબ રાખના લોકોને કહેવાનું, કારણ કે ભગવાન તો વિતરાગ હોય. એટલે આપણે દરેક કાર્ય વખતે ગણપતિને પ્રથમ મૂકવામાં આવે છે, કારણ કે એ બુદ્ધિના દાતા છે, સદબુદ્ધિના દાતા છે. આ જે ગણધરો છે, ગણેશજી છે, એ સદબુદ્ધિના દાતા છે, એટલે ગણપતિનું સ્થાન મૂકવામાં આવે છે. એમની મૂકવાથી આપણી બુદ્ધિ સવડી થાય અને બુદ્ધિ સવડી થાય તો બધું મંગલ કાર્ય થાય. ગણેશજી કરવાનું નથી, આપણી બુદ્ધિ સવડી થાય તો કાર્યો બધા સરળ થાય ને. ના, એટલે પછી આ ગણેશજીનું આપણે સ્થાપન કર્યું એટલે ગણેશજી એટલે કે સદબુદ્ધિ આપણી અંદર આવે એના માટે આપણે પ્રાર્થના કરીએ. અને પછી જયારે મૂર્તિને વિસર્જન કરીએ છીએ ત્યારે એ ભાવથી છે કે મારી દુર્બુદ્ધિ કાયમને માટે દૂર થાય એવું ગણેશજીની પ્રાર્થના. તારું ધંધો ચાલુ રહે ને, એમનો તો પછી ધંધો કેમ નો ચાલે. તમે એક વાર ફસાયા અંદર એટલે પછી તમે દર વર્ષે મૂર્તિ લાવો, બધું કરો, છૂટકો જ નહીં. સમજી જવાનું, સદબુદ્ધિ આવી ગઈ, સદબુદ્ધિ આવી ગઈ એવું સમજવાનું. શું સમજવાનું? આ તો એક જાતની પરંપરા, એક જાતનો તહેવાર, એક જાતની ગોઠવણીઓ છે.